હા સર, શું નામ તમારું? પંકજ ભટ્ટ. પંકજભાઈ ભટ્ટ, ક્યાંથી આવો છો તમે? બોરીવલી. બોરીવલી મુંબઈથી. હવે તમે અમારા સેન્ટર, જે અમદાવાદ સેન્ટર ઉપર આવ્યા, એ પહેલા તમને શું તકલીફ હતી? ઓછું સંભળાતું. ઓછું સંભળાવવાની કમ્પ્લેન હતી. કેટલા ટાઈમથી? લગભગ 5-6 વર્ષથી પાછળથી બોલે, સ્લો બોલે ના, પાછળથી બિલકુલ નહોતું સંભળાતું. તો આના રિગાર્ડિંગ મતલબ તમે ડોક્ટર, કોઈ ડોક્ટરને બતાવ્યું હતું પહેલા? હા, એટલે આને બતાવ્યું તો ENT ડોક્ટરને, પબ્લિકલી પ્રકાશ ધોંડ કરીને. બરાબર, શું કીધું? વિજય માલ્યા કરીને ડોક્ટર, તો એને એમ કીધું, નહીં તમને મશીન નખાવ, બે કાનમાં બે મશીન નખાવા પડશે. અચ્છા, આના સિવાય તમારા નસો સુકાઈ ગઈ છે, હવે આનો કોઈ ઈલાજ નથી. આનો કોઈ ઈલાજ નથી. ઓકે, મશીન નખાવ બસ. હા, અમારા સેન્ટર ઉપર આવ્યા પછી આ બે કલાકની ટ્રીટમેન્ટ લીધી તમે વગર મશીન, વગર ઓપરેશન વાળી, એ પછી તમને કેવું લાગ્યું? ના, ઇમ્પ્રુવ લાગ્યું. સારું લાગ્યું ને, કે ઈલાજ છે, કબૂલો છો ને? હા હા. ઓકે, હવે આ 3 મહિનાની દવા લેશો એટલે ઇમ્પ્રુવમેન્ટ ફર્સ્ટ ક્લાસ આવી જશે, અને તમને ખરેખર સારું રિઝલ્ટ મળ્યું છે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી, કારણ કે તમે અમારા ટ્રીટમેન્ટમાં વિશ્વાસ દાખવી અને ટ્રીટમેન્ટ કરાયેલી છે, એટલે તમને પોઝિટિવ રિઝલ્ટ સારું મળ્યું. હાજી સર, શું નામ આપનું? મારું કૌશિક ઠાકર. અચ્છા ઠાકર સાહેબ, તમને કેવું લાગ્યું? અરે એકદમ બેસ્ટ, અને ખરેખર જે રિઝલ્ટ એકદમ સારું મળ્યું, જે વિચાર્યું નતું એના કરતાં બી વધારે સારું મળ્યું છે. અચ્છા, હવે કોઈ જો તમારા જાણકારીમાં કોઈ બેરાશ ભોગવતું પેશન્ટ હોય તો એને રેફરન્સ અમારો ચોક્કસથી આપો. 100%. અને કદાચ કોઈ એવું મળશે તો એમને હું એમ કહીશ કે તમે બીજી બધું છોડી દો, અહીંયા પહેલા જાઓ. સાચું, અહીંયા કરાવો. ઓકે, જય મહાદેવ. જય મહાદેવ.